નમસ્કાર વિદ્યા વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે સંખ્યા વિશે અભ્યાસ કર્યો ઘણી વખત વિદ્યાર્થી સમય અને અસમયમાં કન્ફ્યુઝ હોય છે કે ભાઈ અસમય ને સમય અમારે ઓળખવી કઈ રીતે તો સૌથી સરસ મજાની વાત અહીંયા ત્રણ સંખ્યાઓ આપણે અલગ અલગ બતાવી છે શાંત સંખ્યાઓ છે પહેલાં નંબર છે બીજી છે એ અનંત આવૃત્ત છે અને એના પછી અનંત અનાવૃત છે તો સમયને તમને ખબર છે કે ભાઈ જે સંખ્યા આપણે ખબર છે એ સંખ્યાઓને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે આરામથી ફેરવી શકીએ એ બંને સંખ્યા હોય તો એક અને બે શાંત અનંત આવૃત્ત અને અનંત અનાવૃત્તની અંદર ધ્યાનથી જોવા જઈએ મિત્રો તો જુઓ તો આ ત્રણ પોઈન્ટ પછીની સંખ્યાઓ બધી અંકો જો બદલી જાય છે ક્યાંય એવું નથી લાગતું કે આ અંક પછી પાછા ઈ નહીં આવે સમજી લો કે પાંચ અંક લીધા હોય અને પછી પાછા ઈ નહીં પાંચ આવે એવું નથી બદલાયા કરે છે અંક નવ આવે તો પાછા નવ ક્યાં પણ આવી જાય બે આવે ઝીરો ઝીરો તો અહીંયા એક જ વાર આવ્યો પછી આગળ ક્યાં પાછળ ક્યાંય ઝીરો આવ્યો નથી તો આ પ્રકારની સંખ્યા અનંત અનાવૃત કહેવાય આ સાથે આપણે જુઓ શાંતની અંદર ઝીરો પોઈન્ટ શું કે પોઈન્ટ પછી પછી કોઈ અંક આવતો નથી નથી આગળ ડોટ ટપકા પણ આપ્યા બરાબર તો આ સંખ્યા કહેવાય પોઈન્ટ પછી ભલે પાંચ અંક હોય દસ અંક હોય સાત અંક હોય ગમે એટલા પણ પછી ડોટ 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 આપ્યા નથી એનો અર્થ એવો થયો કે આગળ આવ જે રિપીટ થતો નથી અંક રિપીટ નથી થતો એટલે કે આવૃત થતો નથી તો એ તમામ પ્રકારની સંખ્યાઓને આપણે શાંત સંખ્યા કહેવાય અને આ બધી શાંત સંખ્યાઓ સમય સંખ્યા કહી શકાય રાઈટ હવે અનંત આવૃત્ત અને અનંત અનાવૃતની વાત કરીએ તો બીજા નંબરની જે સંખ્યા છે અનંત આવૃત્ત એની અંદર ધ્યાનથી જોવામાં આવે તો ચાર પોઈન્ટ પછી જુઓ અઠ્યોતેર બરાબર છે એટલે કે સાતસો પંચ્યાસી સાતસો પંચ્યાસી સાતસો પંચ્યાસી એમ રિપીટ થાય છે તો એનો અર્થ એવો હોય તો કે હજી પાછા આગળ સાતસો પંચ્યાસી સાતસો પંચ્યાસી આવશે રાઈટ ઓકે

તણના છેદમાં પાંચ છે એટલે કે તણને આપણે પાંચ વડે ભાંગવાના છીએ શુદ્ધ અપૂર્ણાંક છે મિત્રો ભાગ ચાલે નહીં એટલે અહીંયા આપણે ઝીરો મૂકવો પડે અને ઝીરો મૂકવો એટલે મારે ઝીરો પોઈન્ટ ભાગ ચલાવવો પડે બરાબર તો ઝીરો પોઈન્ટ છ થશે કેમ કે પાંચ છત્રીસ તો જુઓ સીરી સારી વાત છે ત્રણના છેદમાં પાંચ એટલે આન્સર આવ્યો ઝીરો પોઈન્ટ છ તો આ શાંત અપૂર્ણાંક થયો બરાબર છે શાંત એટલે કે શાંત સમય સંખ્યા કહી શકાય જે દશાંશ દશાશ અભિવ્યક્તિ છે આ દશાંશ અભિવ્યક્તિ છે ઉપરની જેટલી દશાંશ અભિવ્યક્તિ બતાવી છે દશાંશ વડે બતાવેલી છે બધી સંખ્યાને બરાબર તો એ શાંત ગણાશે ત્યારબાદ સો ભાંગ્યા ત્રણ છે મિત્રો સમયના બગડે એટલે મેં થોડોક ભાંગાકાર કરીને બતાવ્યો છે સો ભાંગ્યા ત્રણ કરીએ ત્રણ તેરી નવ ત્રણ તેરી નવ તેત્રીસ તેરી નવ્વાણું મેં દસ મૂક્યા ફરી પાછો ભાગ નહોતો આવતો એક ઝીરો મૂક્યો ઉપર પોઈન્ટ મૂક્યો હજી તમે આગળ જશો તમને ખ્યાલ આવશે કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આવ્યા છે શેષ એક વધી છે હજી તમારે આગળ વધવું હોય તો તમે શું કરશો એક અહીંયા ઝીરો મૂકશો ફરી ભાગ ચલાવશો ત્રણ તેરી નવ દસમાં જ નવ જાય તો એક ફરી પાછા દસ કરો એટલે ત્રણ તેરી નવ એમ હાલ્યા કરે તો આજે સો ભાંગ્યા ત્રણનો જવાબ શું આવ્યો ખબર તેત્રીસ પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ ત્રણ 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 આ રિપીટ થાય છે થાય છે રિપીટ તો મિત્રો આ પ્રકારની જે સંખ્યા બનતી હોય છે રિપીટ થાય છે એટલે આ અસમયના કહી શકાય પણ સમય કહી શકાય કારણ કે અંક પુનરાવર્તન થાય છે અનંત છે પણ આવૃત્ત છે ઓકે અને હવે જે અભ્યાસ કરવાનો છે આપણે બરાબર એ ઉપરોક્ત સંખ્યા છે અનંત અનાવૃત્તની વાત કરીએ તો એક એવી સંખ્યા લે છે કે જે અનંત અનાવૃત્ત હોય એટલે એનું બેસ્ટ ઉદાહરણ આપણે ભાંગાકારની અંદર બાવીસ ભાંગ્યા સાત કરીએ અંક જોઈએ રિપીટ થાય છે કે નહીં સાત તેરી એકવીસ કર્યો એક વય દો ઝીરો લગાવી દો સાત એકા સાત દસ માંથી સાત જાય ત્રણ સાત ને ત્રણ દસ રાઈટ ને ત્રણ ભાગ નહીં ચાલશે એટલે હું ઝીરો મૂકીશ સાત ચોક અઠ્યાવીસ મિત્રો ત્રીસ માંથી જાય બે વાયદા વીસ સાત તેરી એકવીસ વધી જશે સાત દુ ચૌદ હવે ત્યાં નહીં હાલશે એટલે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ પાછા સાત દુ ચૌદ વીસમાંથી ચૌદ જાય એટલે છ વધે સાઈઠ કરીએ સાત અઠ્ઠા છપ્પન આઠ આવ્યા ચાર વૈદા ચાલીસ થયા સાત ચોક સાત પંચા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ જુઓ મિત્રો અંક રિપીટ ન થતો સાત પંચા પાંત્રીસ પાંચ વૈદ્યા પચાસ થયા સત્યો સત્યો ઓગણપચાસ એક વયદો હવે આગળ ક્યાંય શેષ આવી નહોતી જુઓ મિત્રો દસ થયા સાત એકા સાત ત્રણ વદા શેષ ઓકે ત્રીસ કરદો સાત ચોક્યાવીસ તમને એમ થતો અહીંયા રિપીટ થયો છે સાત ચોક અઠ્યાવીસ બે વયદા વીસ સાત તેરી એકવીસ વધી જશે સાત ચૌદ છ સાત અઠા છપ્પન જુઓ મિત્રો ધ્યાનથી તો આ રીતે તમે કોઈ પણ સંખ્યા છે એનો ભાંગાકાર કરશો અને જો પુનરાવર્તિત થાય તમે ધ્યાનથી જુઓ ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ બરાબર અહીંયા રિપીટ થયો છે તો આ રીતે જો કોઈપણ સંખ્યા આગળ વધતા રહીશું અને જો અંક વારંવાર પુનરાવર્તિત થશે તો તમે કહી શકશો કે આ સંખ્યા સમય છે કે અસમે જો પોઈન્ટ પછીનો જે દશાંશ હોય એ આવૃત હોય વારંવાર રિપીટ થતો હોય ભલે એ પાંચ અંકે રિપીટ થાય દસ અંકે રિપીટ થતો હોય તો એ સમય સંખ્યા કહી શકાય કારણ કે દશાંશ અભિવ્યક્તિ શાંત છે એટલા માટે ઓકે મિત્રો તો આશા રાખો છું આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ છે